નવસારી જિલ્લા પંચાયતનું વર્ષ 2021નું કરોડોનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, આરોગ્ય અને પોષણ વિભાગને 335 કરોડ ફાળવી પંચાયત જિલ્લા શિક્ષણ, આરોગ્ય અને પોષણ મળી રહે તે માટે વ્યવસ્થા કરી છે. નવસારી જિલ્લા પંચાયત ખંડમાં પ્રમુખ અમિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલે સામાન્ય સભામાં 10,11,57,000નું બજેટ રજૂ કર્યું હતું, જેમાં વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરોગ્ય ક્ષેત્રે લો બર્થ વેટ અને સગર્ભમાં કુપોષણનો દર ઘટાડવા, સગર્ભના આરોગ્યમાં સુધારો કરવા માટે 60 કરોડ રૂપિયા તથા દર માસે તાલુકા અને અર્બન હેલ્થ સેન્ટર વાઇઝ શ્રેષ્ઠ આશા વર્કરને પ્રોત્સાહિત કરવા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પ્રમુખ અમિતાબેન પટેલે આ બજેટને વિકાસલક્ષી ગણાવતા સભામાં સર્વાનુમતે મંજૂરી આપતા 10,11,57,000નું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પંચાયતે લોકોના આરોગ્યની ચિંતા તો કરી, પરંતુ માસ્ક અને સેનેટાઇઝરનો ઉલ્લેખ ન કર્યો. નવસારી જિલ્લા પંચાયતે રજૂ કરેલ બજેટમાં આરોગ્ય વિભાગને 86,15,00,000નો ફાળવી લોકોને આરોગ્યની ચિંતા કરી છે, પરંતુ હાલ કોરોના વાયરસથી બચવા માટે સાવચેતીના પગલા રૂપે સેવાડા ગામો સુધી માસ્ક અને સેનેટાઇઝેશન પહોંચાડવા માટેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. વિપક્ષે બજેટને નિરાશાજનક ગણાવ્યું. બ્યુરો રિપોર્ટ્સ, ZS TV, નવસારી. આજરોજ નવસારી જિલ્લા પંચાયતના સભાખંડની અંદર 2020-21નો વાર્ષિક અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. એમાં 111.57 કરોડનું વાર્ષિક બજેટ અમે રજૂ કર્યું છે. એની અંદર અમે શિક્ષણ, ખેતીવાડી, આરોગ્ય, સમાજ કલ્યાણ, પશુપાલન, સિંચાઈ, કુટુંબ કલ્યાણ જેવા વિવિધ જે શાખાઓ છે, શાખાઓમાં વિવિધ યોજનાઓ થકી અને જે બજેટ હોય છે, બજેટ અમે આમાં જોગવાઈ કરી છે. અને તેની અંદર પણ જે અમારે સ્વભંડોળની જે ગ્રાન્ટ આવે છે એમાં 450 લાખની ગ્રાન્ટની જોગવાઈ કરી છે. આ સિવાય સગર્ભા બહેનો માટે પણ અમે કુપોષણનો દર ઘટાડવા માટે 60 લાખની જોગવાઈ કરવામાં આવી છે. એ સાથે સાથે જે બ્લડ સ્ટોરેજ માટે 15 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અને વધારે અમે ધ્યાન શિક્ષણ પર પણ આપ્યું છે અને શિક્ષણ વિભાગની અંદર અમે 21.60 લાખ જેટલી રકમ પ્રવાસી શિક્ષક તરીકે નિમણૂક કરવાના છે. અને વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન લેબની સુવિધા માટે 6 લાખની ગ્રાન્ટ, લાઇબ્રેરીની સુવિધા માટે 31.50 લાખની ગ્રાન્ટ આપવામાં આવી છે. અને ફરતી પ્રયોગશાળામાં 31.34 લાખની ગ્રાન્ટની અમે જોગવાઈ કરી છે. સાથે સાથે ફરતી લાઇબ્રેરી માટે પણ 4.34 લાખની રકમ અમે જોગવાઈ કરી છે. આ સાથે સાથે આંગણવાડીની અંદર પણ અમે બાળકો માટે 58 લાખ અને પાણીની સુવિધા માટે 40 લાખની જોગવાઈ કરવામાં આવી છે. એટલે જે શિક્ષણનો દર આપણા નવસારી જિલ્લામાં વધે એના માટે નવસારી જિલ્લા પંચાયત દ્વારા ખૂબ જ કાળજી લેવામાં આવી છે. અને આ વર્ષનું બજેટ અમે વધારે શિક્ષણ, આરોગ્ય અને પોષણ પર વધારે ભાર મૂક્યું છે. અને હું માનું ત્યાં સુધી આ વર્ષનું અમારું જે બજેટ છે ખરેખર ખૂબ જ સારું અને સરાહનીય બજેટ છે. અને આજની સભાની અંદર સર્વસંમતિથી અમે આ બજેટ પસાર કર્યું છે. અને અમારા માટે અને એ પણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હું આજે ગૌરવની લાગણી અનુભવી શકું છું. અને આજે આટલું સરસ બજેટ અમે રજૂ કર્યું એ અમારા માટે ખરેખર ખૂબ આનંદની વાત કહેવાય.